રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ આપતી શાળાઓના ખર્ચમાં મોટો ઘટાડો થયો છે, પરંતુ ખાનગી શાળાઓ કોરોના કાળમાં આર્થિક મુશ્કેલી વેઠતા વાલીઓને ફ્રીમાં રાહત નથી આપતી. રાજ્ય સરકારે 25% ફીની રાહત આપી છે. ગુજરાત વાલી એકતા મંડળ પ્રમુખ ફીમાં ઓછામાં ઓછી 50% રાહત મળે તેવી માંગ કરી રહ્યા છે. ફીના મુદ્દે શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણના બનાવ પણ વધ્યા છે. વાલી એકતા મંડળ પ્રમુખે કહ્યું કે ફી મુદ્દે સરકારે યોગ્ય પરિપત્ર બહાર પાડવો જોઈએ. આ ઉપરાંત શાળાઓ અમલવારી કરે તેની જવાબદારી પણ સરકારે લેવી જોઈએ. એફઆરસીએ નિયત કરેલા 21 એક્સપેન્ડિચરમાંથી જ્યારે આજે ઓનલાઈન શિક્ષણ મારફતે જ્યારે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે શાળાઓને 10 એક્સપેન્ડિચરની કોઈ ખર્ચમાં જોગવાઈમાં પણ આવતા નથી, ત્યારે ઓછામાં ઓછી શાળા સંચાલકો 50% ફી માફ આપી શકે તે પ્રમાણેના ખર્ચાઓ હાલની શાળાની વર્તમાન પરિસ્થિતિ મુજબ રહેલા છે. તો આ તરફ વડોદરાના વાલીઓ ગત વર્ષની જેમ ફીમાં 25% રાહત નવા સત્રમાં પણ આપવાની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે સરકારે વહેલા પરિપત્ર જાહેર કરવો જોઈએ, નહીં તો ખાનગી શાળાઓ મનમાની કરીને વધુ ફી ઉઘરાવી લેશે. આ ઉપરાંત એફઆરસીના નિયમ પ્રમાણે થતી ફીમાં 25% રાહત આપીને ફી ઉઘરાવવામાં આવે તે જરૂરી છે. એમણે ખાલી અનાઉન્સ કર્યું છે કે ગયા વર્ષે જે રીતે 25% ફી માફી આપી હતી, જ્યાં સુધી બીજો નિર્ણય બે બહાર ના પડે ત્યાં સુધી એ રીતનું જ ચાલશે. પણ એમણે એવું કોઈ જાહેરનામું નથી આપ્યું, એટલે એમને રિક્વેસ્ટ છે કે તમે કોઈ જાહેરનામું લેખિતમાં આપો જેથી કરીને શાળા સંચાલકો એને માને, કારણ કે આમ કહેવાથી તો કોઈ શાળા સંચાલક માનવાના નથી. ગુજરાતની તમામ જનતાનું કહેવા માંગુ છું કે એફઆરસીની જે એપ્રુવ ફી છે એના 25% આપણે આપવાના છે, જે સરકાર જે નક્કી કરે એના 25% આપણે ઓછા આપવા છે, ના કે આપણે એ લોકોની જે ફી છે એના. એટલે આ એક વસ્તુ